હેલો એ નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીનાબેન ધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ એમાં આપણે અત્યારે એ ગુણાકાર જોઈ રહ્યા. એમાં આપણે જયારે એ ગુણાકારમાં બે અંક હોય ત્યારે આપણે કઈ રીતે ઝીરો મૂકીને કરવાના એ આપણે જોઈ ગયા છીએ. એટલે ખાસ જે બીજી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય, જો એ સંખ્યા એક અંક વાળી હોય તો આપણે સારી રીતે ગુણાકાર કરીએ છીએ ઝીરો વગર. જો એમાં બે અંક હોય તો જેટલા અંક વાળી સંખ્યા છે એના કરતા એક ઝીરો ઓછો મૂકવાનો. આજે ફરીથી જેને હજી પણ જેને ગુણાકારમાં કન્ફ્યુઝન હોય ના હોય તો એ ખાસ અહીંયા ધ્યાન આપે. પહેલું એક્ઝામ્પલ છે 235 × 9. 235 ને 9 સાથે ગુણવાના છે બરાબર. તો નીચેની જે બીજી સંખ્યા સાથે જેનો ગુણાકાર કરવાનો છે એમાં જો 9 કે જેમાં એક જ અંક છે તો એક અંક માટે આપણે કોઈ શૂન્ય મૂકવાનો નથી, જેમ આપણે સાદી રીતે શીખી ગયા છીએ એમ જ કરવાનું છે. તો પહેલા 9 ને છેલ્લેથી આપણે શરૂ કરવાનું છે. 9 ને પહેલા છેલ્લો અંક 5 સાથે ગુણીએ, 9 × 5 = 45 નો પાંચડો, વધી ચડી બાજુની સંખ્યા ઉપર 4. ત્યાર પછી હવે 9 ને 3 સાથે, 9 × 3 = 27, 27 ને 4 = 31, 31 નો એકડો, વધી ચડી બાજુની સંખ્યા ઉપર 3. હવે 9 ને 2 સાથે, 9 × 2 = 18, અને આપણે 18 માં 3 નાખીએ તો 21. જો જવાબ શું મળે છે, 2115. હવે એ જ રીતે બીજી સંખ્યા છે 346 × 7. માત્ર આપણે જે બીજી સંખ્યા છે એમાં જોવાનું છે. અહીંયા ઉપરની જે પેલી સંખ્યામાં ગમે એક અંક હોય, 2 અંક વાળી હોય, 3 અંક વાળી હોય, 4 અંક વાળી હોય, એમાંથી કોઈ ફેર પડતો નથી. ફેર ક્યારે પડતો, જે બીજી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે એમાં જેટલા અંક હોય એના પ્રમાણે આપણે ઝીરો મૂકવા ના. અહીંયા પણ જો 346 × 7, તો 7 માં આપણે એક જ અંક છે તો એક અંક માટે કોઈ શૂન્ય મૂકવાના રહેતા નથી. 9 × 6 = 42 નો બગડો, વધી 7 × 6 = 42 નો બગડો, વધી ચડી 4. હવે 7 નો ગુણાકાર 4 સાથે, 7 × 6 = 28, 28 માં 4 નાખે તો 32, 32 નો બગડો, વધી ચડી બાજુની સંખ્યા ઉપર 3. હવે 7 નો ગુણાકાર 3 સાથે, 7 × 3 = 21, 21 માં 3 નાખે તો 24. જવાબ મળે છે 2422. પછી નંબર 3 છે 489 × 6, તો એમાં પણ જો 489 ને જે બીજી સંખ્યા 6 સાથે ગુણવાના છે એ 6 માં એક જ અંક છે તો ત્યાં પણ શૂન્ય મૂકવાનો રહેતો નથી. 6 × 9 = 54 નો ચોગડો, વધી ચડી બાજુની સંખ્યા ઉપર 5. 8 × 6 = 48, અને 48 માં 5 નાખીએ તો 48, 49, 50, 51, 52 અને 53 નો તગડો, વધી ચડી બાજુની સંખ્યા ઉપર 5. હવે 6 નો ગુણાકાર છેલ્લી સંખ્યા 4 સાથે, 6 × 24 માં 5 નાખીએ તો 29. જવાબ શું મળે છે, 2934. એટલે આ રીતે અહીંયા જે ઉપરની પેલી સંખ્યા હોય એમાં ગમે એટલા અંક વાળી હોય બરાબર, આપણે શું કે 3 અંક આવ્યા તો આપણે મૂંઝાઈ નહીં જાવ, એમાં ગમે એટલા અંક હોય કાંઈ ફેર પડતો નથી. પણ જે બીજી સંખ્યા સાથે જ્યાં ગુણાકાર જેની સાથે ગુણાકાર કરવાનો છે એ સંખ્યામાં જેટલા અંક હોય એ પ્રમાણે આપણે શૂન્ય મૂકવાના રહીએ છે. જો એક જ અંક વાળી સંખ્યા હોય તો આપણે સારી રીતે કરવાના છે, અને 2 અંક હોય તો જેટલા અંક હોય એના તો 1 શૂન્ય મૂકવાનો, 3 અંક હોય તો 2, અને 4 અંક હોય તો 3 શૂન્યમાં જેટલા અંક વાળી સંખ્યા હોય એના કરતા 1 શૂન્ય ઓછો મૂકવા બરાબર. તો આ દાખલા જે છે તમારે તમારી બુકમાં અને ગણી લેવાના છે. હવે આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.